યાં યાં કરોતિ ચેષ્ટં તયા તયા દુઃખ મહાદત્તે. જો બે શબ્દ તમને પૂછું છું, અર્થ આપજો કાંતિભાઈ. એક પુનરાવર્તન અને બીજું પરિવર્તન. અર્થ બોલો હવે. કોને પુનરાવર્તન કહેવાય, કોને પરિવર્તન? ચેતન ગુજરાતી મીડિયમમાં ભણ્યો કે ઇંગ્લિશ મીડિયમ કે સંસ્કૃત મીડિયમ ભણ્યો? પુનરાવર્તન એટલે શું અને પરિવર્તન એટલે શું? નહીં આ બોલો, આનો અર્થ સમજો, પછી હું આગળ જે પણ બોલીશ તો તમને સમજાશે. એકની એક પ્રવૃત્તિ રિપીટ કરીએ એને શું કહેવાય? અને એનાથી જુદું કરો એને શું કહેવાય? રોજ સવારે ઉઠીને ચા જોઈએ એને શું કહેવાય? અને ઉપવાસ માટે હાથ જોડાય એને શું કહેવાય? બહુ જલ્દી સમજી ગયા. દ્રષ્ટાંતથી તરત જ તમને સિદ્ધાંત સમજાય છે. ચાર ચીજ આપણા જીવનમાં સતત ચાલે છે. બહુ કોમન નામ છે, આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ. આ ચાર ચીજનું સતત જીવનમાં પુનરાવર્તન ચાલે છે. અનંત કાળ પહેલા જન્મ્યા ત્યારે પણ આહાર વગર ચાલતું નહોતું. આજે પણ આહાર વગર ચાલતું નથી અને કદાચ હજી સંસાર જો લાંબો હશે તો પણ જન્મતાની સાથે પહેલા શું જોઈએ? સ્કૂલમાં મોકલવા માટે બાળકને પ્રેરણા કરવી પડે છે, પણ થાળીમાંથી રોટલી કે ખાખરો કે ગ્લાસમાંથી દૂધ લેવા માટે કોઈને પ્રેરણા કરવી પડતી નથી. ભૂખ લાગે છે અને નાનું બાળક પણ સમજે છે કે આ મોઢામાં નાખું એટલે મારું પેટ ભરાઈ જાય, તૃપ્ત થઈ જાય. અને કઈ સંજ્ઞા કહેવાય? જે અનંતકાળથી કરતા આવ્યા એ જ આ ભવની અંદર કરતા રહીએ તો એને શું કહેવાય? પુનરાવર્તન કે પરિવર્તન? પુનરાવર્તન. હવે ચોમાસું નજીકમાં આવે છે. ગયા વખતે માસકમણ ઘણાએ કર્યા, આપણાથી ના થયું, વાંધો નહીં, આપણે વર્ધમાન તપનો પાયો નાખીને ઓળી કરશું. આપણે સિદ્ધિ તપ, આપણે માસકમણ, આપણે વર્ષી તપ કરશું તો આ પુનરાવર્તનમાંથી શું થયું કહેવાય? નો ડાઉટ, તપની શક્તિ ન હોય અને ખાવું જ પડે તો એ પુનરાવર્તન જરૂર છે, પણ એને પણ જો મોડિફાઈ કરો તો એમાંય થોડું પરિવર્તન આવી શકે. તપ નથી થતો, ત્યાગ તો કરી શકું છું ને, ત્યાગ એ પણ એક પરિવર્તન. એક પણ અભિગ્રહ લીધા વગર બાવો બેઠો જપે અને જે આવે તે કપે. બે દિવસ પહેલા એકાશનું કોણે કર્યું હતું? બે દ્રવ્યનું, દસમનું નહીં, અગિયારસનું. બે દ્રવ્ય હતા, હે, દાળ ઢોકળી ખૂટી ગઈ કે વધી પડી? અમારા દૂધીનો હલવો ખૂટી પડ્યો છે, કારણ કે અમારે દાળ બાટી હતી, તમારે દાળ ઢોકળી હતી. દાદા ગુરુદેવ પ્રેમશ્રી મહારાજ કહેતા કે ઉપવાસ નથી થતો, આંબેલ નથી થતો, એકાશના કરીશ, પણ એકાશનામાં પણ બે દ્રવ્યથી વધારે નહીં વાપરું. આ પુનરાવર્તન હતું કે પરિવર્તન? પરિવર્તન. ભોજન લેવું એ પુનરાવર્તન છે, એની ના નથી, પણ લીધા વગર નથી ચાલતું તો એની અંદર કંઈક એવું કરું કે જેનાથી આહાર સંજ્ઞા ન પોષાય, પેટને ભાડું મળી જાય પણ જીભની સંજ્ઞા ના પોષાય, એને કહેવાય પરિવર્તન. પેટને ભાડું પણ મળે, જીભની સંજ્ઞા પણ પોષાય, એને શું કહેવાય? પરિવર્તન ના કહેવાય. શું કહેવાય? પુરગડુ મુનિનું નામ સાંભળ્યું? કોણ હતા બોલ?
જો ચાર સંજ્ઞા છે, એક એક ઉપર સાત સાત મિનિટ બોલી, સાત ચોક 28 મિનિટનું પ્રવચન કરવાનું છે. બોલો, કુરગડુ મુનિ નું નામ ક્યારે સાંભળ્યું? ક્યારે નહી સાંભળ્યું? પજુષણ સાંભળ્યું, સાંભળ્યું કરે છે. કુર એટલે ભાત, ગડુ એટલે ઘડો. જે મહાત્માને સંવત્સરીના દિવસે પણ ઘડો ભરીને ભાત ખાવા જોઈતા હતા એને શું કહેવાય? આહાર સંજ્ઞા કહેવાય. ભોજન લેવું પડતું હતું એ પુનરાવર્તન, પણ લેવું જ પડે છે તો પેટને ભાતની સાથે દાળ નથી જોઈતી, પેટને ભાત જોઈએ છે. ને ભાત શેના માટે ખબર છે? ભોજનમાં ભાત શેના માટે? બોલો. એ ખીચડી ખાવ છો? બપોરના ખીચડી ખાવ કે ભાત ખાવ? ભાત શેના માટે? એ ખબર નથી. ઘરવાળી આપે એટલે આપણે ખાઈ લેવાનું. એમને કહું કાલથી કડિયાતું આપે ભાતમાં, ખાઈ લેશું. ભાતમાં દાળ જ જોઈએ છે, કડિયાતું ચાલે? ભાતમાં દાળ જોઈએ, પુનરાવર્તન. ભાતમાં જે હોય એ ચાલે. ફરી આ મહાત્માને એમ હતું કે મને ભૂખ છે, બહુ ભયંકર ભૂખ છે, ભોજન વગર મને ચાલે એમ જ નથી, પણ નોટ નેસેસરી, મને આ દ્રવ્ય જોઈએ, આ દ્રવ્ય જોઈએ, આ દ્રવ્ય જોઈએ, મારે પેટ ભરવું છે, મન નથી ભરવું. મન ક્યારેય નહીં ભરાય, પેટ તો ભરાય. ભાત પાણીમાં જબોળતા, ગળા જેટલા ભાત પાણીમાં નાખીને, અને પછી એ ભાત અને પાણી ખાતા. સંવત્સરીના દિવસે પણ ભૂખ છે માટે ઉપવાસ નથી થતો, અને ભાત હોરીને આવ્યા. ચાર મહાત્માને માંસ ખમણ છે, એમને વિનંતી કરીશ, હું લાવ્યો છું, લાભ આપો. ભલે માંસ ખમણ છે તોય વિનંતી કરવાની શાસ્ત્રમાં કીધું છે કે તમારે ભલે ઉપવાસ હોય, વાપરનાર ને ભલે વાપરવાનું, પણ જેને બતાવવાનું એને ભલે ઉપવાસ હોય તો પણ વડીલને બતાવી પછી વાપરવાનું, વિનંતી કરવાની. જય મે અનુગહમ કુચા. ચાર મહાત્માઓને થયું, સંવત્સરીના દિવસે ખાધા વગર નથી રહી શકતો, એટલે મોઢામાંથી થૂંક. કોણે કર્યું? જલ્દી, સમય ઓછો છે, 7 મિનિટ પૂરી થવા આવી છે. ચાર તપસ્વીએ કોના પાત્રમાં થૂંક કર્યું? બરાબર. કેમ કર્યું? આજના મોટા દિવસે પણ તમે ખાધા વગર નથી રહી શકતા. જે પોતે ઉપવાસ કરે એને એમ થાય ને કે મોટા દિવસે બધા કરે, પણ ના થાય તો એના પ્રત્યે નફરત કરે. પૂજ્યપાદ ગચ્છાધિપતિ ગુરુદેવ કહેતા, તમે નફરત કરો એટલે એનો ઉપવાસ તો ન થયો, પણ તમે કર્યો એ પણ. ચારેય થૂ કર્યું, મોઢામાંનો બળખો ભાતમાં પડ્યો. હવે જોજો, આ પોઝિટિવ થિંકિંગ, હજારો રૂપિયા આપીને તમે ક્લાસ કરવા જાઓ છો ને, પોઝિટિવ થિંકિંગ, અડધો ગ્લાસ ભરેલો છે ને અડધો ગ્લાસ ખાલી છે, તો શું જોવાનું? અડધો ભરેલો છે, ભરેલો છે. આવું તમને શીખવાડે છે. કોઈએ કુરગડુ મુનિનું દ્રષ્ટાંત આપ્યું, એ સ્નેહ દેસાઈ વગેરે જે હોય એને મારી પાસે મોકલો. પોઝિટિવ થિંકિંગ કોને કહેવાય? આ મહાત્મા એમ વિચારે છે, ધિકાર છે, સંવત્સરીના દિવસે ખાવું પડે છે, ધન્ય છે. ચારે મહાત્મા માંસ ખમણનું તપ કર્યું, પણ મારા તમારા પાત્રમાં થૂક્યા, આવું થૂકેલું ભોજન, ત્યારે એમનું પોઝિટિવ થિંકિંગ જોજો. મારા ભાત લુખ્ખા હતા, એ થૂક્યા, ઘીવાળા થઈ ગયા, એટલે આવા ભાત ખાવાની તો મજા. કથા આગે ચાલતી હે, અહીંયા પૂરી નથી થઈ ગઈ. અમારું પોઝિટિવ થિંકિંગ ક્યાં લઈ જાય છે જુઓ. તમારું પોઝિટિવ થિંકિંગ તમારા સંસારમાં પણ તમને સુખી કરે કે નહીં ખબર નથી, પણ ભગવાનના શાસનનું પોઝિટિવ થિંકિંગ ક્યાં લઈ જાય? આ કુરગડુ મુનિના ભાતમાં મહાત્મા થૂક્યા પછી એમના પ્રત્યે નફરત નથી, ધિકાર છે, આજે ખાવું પડે છે, ધન્ય છે. આ બધા ઉપવાસ,
અને પછી એ ભાત ખાવાના ચાલુ કર્યા. ઘીથી ચોપડેલા છે અને છતાંય મનની અંદર નફરત એ છે, ધિક્કાર છે. આજના દિવસે ખાવાનું ભગવાને અઠમ કરવાનો કીધો છે, વાર્ષિક આલોચના રૂપે અઠમ કરવાનો કીધો. હું આજના દિવસે પણ ખાધા વગર નથી રહી શકતો, આંખમાંથી આંસુ. ખાવું એ પુનરાવર્તન છે, પણ ખાવામાં દ્રવ્યનો સંક્ષેપ એ પરિવર્તન છે. ખાવું એ પુનરાવર્તન છે, લુખ્ખું ખાવું એ પરિવર્તન છે, ખાવું એ પુનરાવર્તન છે. જે દ્રવ્ય મળ્યું છે એને તુચ્છ કરી દેવું, એટલે કે પાણીમાં ચબોળીને ખાવું એ પરિવર્તન છે, ખાવું એ પુનરાવર્તન છે, પણ આંખમાંથી આંસુ સાથે ખાવું એ બોલો છે. આ બધી કન્ડિશન સાથે આપણે જમવા બેસીએ છીએ. વર્ષી તપ કોને ચાલે છે? બ્યાસનામાં નામ નથી જોઈતા કોઈ, આપણે કોઈ પ્રભાવના નથી કરવાની. આજે ખાલી એમને એટલું જ પૂછવાનું, પીરસતા પીરસતા તમારી પાસે આવે ત્યારે જ કલાકંદ પૂરો થઈ જાય અને હવે નવો થાય એમ નથી. બીજું છે, રોટલી છે, શાક છે, દૂધ છે, બધું જ છે. એક ચીજ પૂરી થઈ ગઈ તો પુનરાવર્તન કે પરિવર્તન? પરિવર્તન શું? જેને નથી વર્ષી તમે ચાલશે, જે બચાયડા કરે છે એને કોઈ ભાવ પૂછતું નથી, ચાલશે. બોલી દીધું, કરો ત્યારે ખબર પડશે ચાલશે. એવા પણ છે પુણ્યાત્માઓ, વાંધો નહીં, એમને મળી ગયું ને. આપણે ક્યાં માંસ ખમણ કરવાનું છે, એક ઉપવાસ તો કરવો છે, બીજી ઘણી આઈટમ છે. આ નહીં તો આ પરિવર્તન. સવારથી સાંજ સુધી નથી આપણે ટંક કરવા. ગાંધીભાઈ ટંક ખરા, આપણે એકાસું બેસવું અંબેલ ન કરી શકીએ. ત્રણ ટંક, ચાર ટંક, આવો નિયમ ખરો? કારખાને ગયા પછી કેટલી ચા આવે છે, દરેકને લાભ આપવાનો. ઘરે આવ્યા પછી જમાઈ તો છે નહીં, તમારે વેવાય આવે, અને રાતના તમે બધું જ પરવારીને બેઠા હોય, મોડા આવ્યા ચા મુકાણે, લાભ આપવાનો. એમાં કટિંગ, ટેસ્ટિંગ, આટલું પણ પરિવર્તન જો નહીં આવે તો આ પુનરાવર્તન ક્યાં લઈ જશે? આ ભાવ પુનરાવર્તન માટે નથી મળ્યો, આ ભાવ પરિવર્તન માટે મળ્યો. જન્મ જન્મથી જે કરતા આવ્યા, ખાતા આવ્યા, એ જ ખાઉદરાપણું જો આ ભાવની અંદર ચાલુ રાખ્યું, પહોંચી જશે આવતા જન્મની અંદર. એ જ ઢોરના ભાવની અંદર આપણે રસ્તામાંથી આવ્યા, ગાયો મળી હતી કે નથી મળી? તે ગાય ભેંસને જોયા, એકે ભેંસે તને જોયો? ત્યાં ચેતનભાઈ જોઈ રહ્યા છે. એ ગાય ભેંસ શું કરતા હતા? એ કે નીચી નજરે ચાલતા હતા, ઇરિયા સમિતિ પાડતા હતા. ઇરિયા સમિતિ એટલે સમજો છો ને, નીચું જોઈને ચાલવું એને ઇરિયા સમિતિ કહેવાય. ગાય ભેંસ ઘોડા કૂતરા બલાડા બકરા જે પણ રોડ ઉપરથી જતા હશે, જોજો તમે, એ એની મસ્તીથી નીચું જોતા જોતા ચાલતા હશે. એ નીચે જુએ છે માટે ઇરિયા સમિતિ પાડે છે એવું નહીં, એ નીચે જુએ છે બિચારા ક્યાંક ખાવા માટે કોઈક દાણો, કોઈક ઘાસનું તણખલું મળી જાય, પેટમાં પધરાવી દઉં. આહાર સંજ્ઞા એટલે કલ્પસૂત્ર સાંભળી છો? પજુષણ ચાર ગતિમાં, કોણ કઈ ગતિમાંથી આવ્યું ને કઈ ગતિમાં જવાનું એના લક્ષણ આપે છે. કહાં સે તું આયા હૈ ઓર કહાં તુઝે જાના હૈ, ખબર પડે? પડે. તમારે કોઈને કુંડલી બતાવવાની જરૂર નથી, કોઈને હાથ બતાવવાની જરૂર નથી, તમને પોતાને જ ખબર પડી જાય તમારા લખણ ઉપરથી કે તમે ગયા ભાવમાં કોણ હતા અને આવતા ભાવમાં કોણ થવાના છો. મારી પાસે નહીં આવતા. પજુષણમાં શાંતિથી ચોથા દિવસનું પ્રવચન સાંભળજો, એમાં આવશે. એમાં એક લક્ષણ બતાવ્યું કે જેને સવારથી સાંજ સુધી ખાઉં 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 નિલેશ્ય હોય તો સમજી રાખજો ગયા ભાવમાં ઢોરના ભાવમાં હતા,
અને આવતા ભાવમાં પાછા ઢોરના ભાવમાં જવાના છે. ઢોરે હારા જાળની અંદર પંખી છે, કબૂતર, પોપટ, મેના. તમે ક્યારે જોયા નીચે ઉતરીને ચોખ્ખાના દાણા રાતના 9 વાગે? અને અંજુલ ટાવરમાં રાતના 11 વાગે આવીએ આપણે, અમારે અવાય નહીં, ભૂલમાં આવી જાઓ ધર્મના. આ તો કહેશે અચો અચો રોટલો છે, કઢી છે, ભલે પણ રાતના 11 વાગે છે. ક્યાં સુધી? પશુઓને પંખીથી પણ આપણે નીચે ઉતરી ગયા. ન ટંક નો કંટ્રોલ, ન સમય નો કંટ્રોલ, ન દ્રવ્ય નો કંટ્રોલ. સાત સાત વખત એક મહાત્મા 6-6 મહિનાના ઉપવાસ કરે, આવ્યા હતા કે નતા? જોયા છે કે નથી જોયા? આ 2500 વર્ષ પહેલાના મહાત્માની વાત કરું છું કે આજની વાત કરું છું? અને 15 દિવસના પારણા કર્યા પછી પોતાનો જન્મદિવસ 15 એપ્રિલના આવે અને એ દિવસે પાછા નવા 16, એના ઉપર 16, એના ઉપર 16, અત્યારે કદાચ 64 ઉપવાસ સુધી પહોંચી ગયા. આપણે તો એક માસ ખમણ ગયા વખતે કર્યું છે, હવે આ વખતે કોઈ નવા મહારાજ આવીને કહેશે ભાઈ સીધી રહો? ના ના, હું કાંઈ કહેતા નહીં, આપણે ગયા વખતે માસ ખમણ થઈ ગયું છે. તે પારણા કેટલા મહિના કરવાના? 1 મહિનાના ઉપવાસના પારણા 11 મહિના ચાલે? જાણે 1 માસ ક્રમણ કર્યું એટલે ગંગા ગયા, હવે મારે કાંઈ કરવાની જરૂર નહીં. તમે વિચારો આ 46ની ગરમી, ભલે ભિવંડીમાં કેટલી છે? 40-42, અને ગુજરાતમાં કેટલી છે? અમદાવાદમાં 47 પર પહોંચી. આગળ જાઓ ભાવનગર અને પાલીતાણા, આવી ભયાનક ગરમીની અંદર આપણા સંઘના દીકરાઓ 99 કરે, એમાં 24 છઠ કરીને 7 અંજુલ ટાવરમાં 7મો માળ છે, 6 છે. બોલો તમે નક્કી કર્યું ખાઈ પીને 7 માળ ચડવાના, લિફ્ટમાં નહીં જવાનું. આપણે 3જે માળ રહીએ છીએ તો આપણને લિફ્ટ વગર નથી ચાલતું. આ ભયાનક ગરમીની અંદર 24 છઠ અને 7 જાત્રા, અમારા કાંતિભાઈ એમનો પોતરો અને અમારા સંસારી બેન એમના પોતરા બે નાની ઉંમરના 10 ને 12 અને 24 છઠ 7 જાત્રા, 99 નહીં 108 જાત્રા પૂરી. આપણે શું કરશું? પરમ દિવસે રાખ્યું છે ને 6 જૂનના દિવસે આપણે શત્રુંજય ધામના નૂતન ઉપાશ્રયની અંદર શત્રુંજય ઉદ્ધાર કથા આ બાળકની અનુમોદના માટે આપણે શું કરશું? અનુમોદનામાં પ્રભાવના રહીને ઘર ભેગા થઈ જશું. કુછ પરિવર્તન, કપડામાં પરિવર્તન જોઈએ છે, ભોજનમાં પુનરાવર્તન જોઈએ છે, પણ દ્રવ્યમાં પરિવર્તન જોઈએ છે. સમજાણું ભાઈ? રોજ રોજ સાંજના તમને થાળીમાં રોટલો આવે તો ચાલે? ભાઈ તને પૂછું છું, ન ચાલે ને? તો શું થાય? આવે તો 1 દિવસ 2 દિવસ 3 દિવસ સુધી રોટલો આવે, પછી તારી ઘરવાળીના માથા પર રોટલો ફેંકે કે થાળી ફેંકે? તને કઈ આવડે છે કે નથી આવડતું? ન આવડતો તો જરા ક્લાસ કર, યુટ્યુબ ઉપર હું તને લઈ જાઉં. અને ઓલો કુક કોણ છે? સંજીવ કપૂર. તરલા દલાલ તો બિચારી ઉપડી ગઈ, સંજીવ કપૂર છે. લે એની ચેનલ ખોલ અને જરા શીખ કેવી રીતના પીઝા બનાવાય અને કેવી રીતના. ક્યાં સુધી? અનંત કાળથી જીભ નથી મળી, પણ અનંત કાળથી આહાર સંજ્ઞા જરૂર મળે. નહીં સમજાણ? જીભ કોને મળે? બે ઇન્દ્રિયથી જીભ ચાલુ થાય. આપણે અનંત કાળ બે ઇન્દ્રિયમાં ગયો કે એકેન્દ્રિયમાં ગયો? એકેન્દ્રિય એટલે કોણ? પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ. કોઈને જીભ હોય? મારા સાહેબ જીભ ન હોય તો પછી ખવાય કઈ રીતના? પોતપોતાને જોઈતો આહાર,
આ અવકાશમાંથી આ એકેન્દ્રીના જીવને જીવો ખેંચી લે છે. માટે કીધું જીભ અનંત કાળથી નથી પણ આહાર સંજ્ઞા તો તોડવી છે કે મજબૂત કરવી છે? બોલો. તોડવી છે તો આ જ ભવ છે. આવતા ભવમાં આપણે ક્યાં જવાના છે આપણને ખબર નથી. આવનારા ભવોની અંદર વધુ મજબૂત કરવાના કે તોડવાના ચાન્સ મળશે કાંઈ ખબર નથી. આ જ ભવ છે કે જેની અંદર તોડી શકીએ, કદાચ એકાશના બેસના મેલ ન કરી શકીએ. તોડવી જ છે તો હજી સુધી અમારે એક જ વાત કરવાની કે ભાઈ હવે કનમૂળ તો ના જ કરવાય. હજી કનમૂળ ચાલુ, હજી અભક્ષ ચાલુ, હજી દ્વિદળ ચાલુ, હજી વાસી ચાલુ, હજી ઠંડા ચાલુ, હજી હોટેલ રેસ્ટોરાં અને લારી ચાલુ. આપણે આહાર સંજ્ઞામાંથી જ બહાર નથી આવતા. આપણે ભય મૈથુન ને પરિગ્રહની વાત તો ક્યારે કરશું? અહીં જ કહું છું, પેલે પગથિયે અટકી ગયા છે. આવનારા ભવની અંદર જ્યારે તિર્યંશના ભવમાં ચાલ્યા જશું, જવાબ તો આપો કે રોટલી લુખી જોઈશે કે ચોપડેલી, કે જે મળે કેવા જશો? કોઈ લુખી રોટલી તમને પકડાવશે ગાયના ભવની અંદર ત્યારે સિંગડું મારશો, ઉઠાવ તારી આ લુખી રોટલી ચોપડીને આપ, કેવા જશો? તમારા અહમ બધા અહીંયા મૂકીને જવાના છે, તમારા કપટ અહીંયા મૂકીને જવાના છે, તમારી માયા અહીંયા મૂકીને જવાની છે, અમને અને તમારો ક્રોધ પણ મૂકીને છે. અભક્ષ્ય નથી ખાતા, કનમૂળ નથી ખાતા, વાસી નથી ખાતા, ઓકે. વ્યસન છે કે નથી? એકમાંથી છૂટો તો બીજામાં, ને બીજામાંથી છૂટો તો ત્રીજામાં. આપણે પકડાઈએ છીએ. વિચાર કરો, આ જ ભવ છે કે જેમાં કંઈક પરિવર્તન કરી શકીએ, એની જગ્યાએ પુનરાવર્તન જ ચાલે. એક બાજુ પૂજાય કરશું અને બીજી બાજુ પુનરાવર્તન પણ ચાલશે. ભગવાનની પૂજા કરતી વખતે એટલો વિચાર આવી જાય કે પરમાત્મા શું કમાલની સાધના તમે કરી હતી. ભગવાન પાર્શ્વનાથે શું કર્યું હતું? 84 દિવસની સાધના કરી કે ન કરી? દીક્ષા લેતા અઠમ અને ત્યાર પછી 84 દિવસની અદ્ભુત સાધના કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. અને પ્રભુને આપણે એટલું જ કહીએ કે ભગવાન તારી પૂજા કરનારો હું, તારી સાધનાનો અંશ પણ જો મારા જીવનમાં ના ઉતારું તો તારી પૂજા મને ફળી ક્યારે? પાછલા ગયેલા પાછા આવે તો આપણે માનીએ કે ભગવાનની પૂજા ફળી. ધંધો ચોપટ થઈ ગયો હતો અને 21 પૂનમ સંખેશ્વરની કરી અને ચાલુ થઈ ગયો, આપણી પૂજા ફળી. SSC નું રિઝલ્ટ કે 12th નું રિઝલ્ટ મેં નક્કી કર્યું હતું, જો મને 90 ઉપર આવે તો 1 ગ્રામ સોનું ભગવાન તમને ચડાવીશ, અને જો આવી ગયા તો આપણને ભગવાન પાર્શ્વનાથ મળ્યા. 400 ઉપર સીટ આવે તો કઈ માનતા નથી, માની ને ભાઈ? કાઉન્ટિંગ ચાલુ છે. ક્યાં પહોંચો? 250? બોલો. આ ભાઈ નું મિનિટે મિનિટે વોટ્સએપ ચાલુ લાગે છે. અબથી બાર, અભી તો 312. આપણી સાંસારિક ઈચ્છાઓની પૂર્તિ કરવા માટે પરમાત્માની પૂજાઓ કરી છે, એ આપણે પુનરાવર્તન કર્યું. ભગવાન તારી પૂજા કરતા મારો ક્રોધ શાંત થઈ ગયો, મારી આહાર સંજ્ઞા શાંત થઈ ગઈ, તો એને શું કહેવાય? પુનરાવર્તન નહીં પણ છે આપણી પૂજા. પૂજા બી પરિવર્તન માંગે છે. મારા માટે ભગવાન તારી પાસે ઘણી વાર આવ્યો છું, મારા આત્માને મારા સ્વભાવને સુધારવા માટે આજે તારી પાસે. ચંડ કૌશિક ભગવાન પાસે ગયો તો કે ભગવાન ચંડ કૌશિક પાસે? વાર્તા તો ખબર છે ને બધાને. ભગવાન ચંડ કૌશિક ની પાસે ગયા
તો ચંડ કૌશિક પુણ્યશાળી કહેવાય કે પાપી કહેવાય? કેમ? અને ડંખ મારે પછી ભગવાનને તો પુણ્યશાળી કે પાપી બોલો? જે માણસ પુણ્યશાળી કોને કહેવાય? ભગવાનના મંદિરમાં ગયા પછી ગાળા ગાળી કરે એને પુણ્યશાળી કહેવાય? નહીં નહીં, એ તો ભગવાનના મંદિરમાં આવ્યો છે ને. હજારો લોકો એવા છે દેરાસર નથી જતા, એની જગ્યાએ દેરાસર તો આવ્યો. ચાલો પુણ્યશાળી, અને આવ્યા પછી ગાળા ગાળી કરે તો એ પુણ્યશાળી કે પાપી? હવે જવાબ આપો કે જે પરમાત્મા મહાવીર ચંડ કૌશિક પાસે સામે ચડીને ગયા, ચંડ કૌશિક નસીબદાર કહેવાય? અંજુલ ટાવરે નસીબદાર જ કહેવાય? અમે સામે ચડીને આવ્યા પુણ્યશાળી. હવે જ્યાં પુણ્યશાળી બેઠા હોય એ બિલ્ડિંગમાં હવે કોઈ પાપ થવું જોઈએ ખરું? ચંડ કૌશિક પુણ્યશાળી પરમાત્મા પધાર્યા, પણ એ પ્રભુને ડંખ ઉપર ડંખ મારે ત્યારે ચંડ કૌશિક પુણ્યશાળી કે પાપ? કેવા કર્મ છે! તીર્થંકર જેવાને પણ ડંખ મારવાનું મન થઈ જાય. હવે તીર્થંકર થી ઉપર આ સંસારમાં કોઈ ખરું? ઇન્દ્ર મહારાજ તીર્થંકર ની નીચે કે ઉપર? નીચે. તીર્થંકર એટલે સકળ સૃષ્ટિના બેતાજ બાદશાહ. આખી સૃષ્ટિ એના આધારે ચાલે છે. આ સૃષ્ટિને અનુકૂળ થઈને સાધના તે જે કરી તેના પ્રભાવે સૃષ્ટિમાં અનુકૂળતા સૌ પાંગરી. ભગવાન પગ મૂકેને સુવર્ણના કમળ આવે, ભગવાન પગ મૂકેને બે બાજુના વૃક્ષો ઝૂકે, ભગવાન પગ મૂકેને છ ઋતુના ફૂલો કિલે, ભગવાન પગ મૂકેને ત્રણે ઋતુ એકી સાથે ચાલે. શિયાળાની ઠંડી પણ હોય, ઉનાળાનો કુમળો તાપ પણ હોય, અને ઝરમર 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 વરસાદ પણ હોય. આપણે ત્રણ ભેગું ચાલે છે અત્યારે. અહીંયા ઠંડો પવન આવે છે, બહાર તાપ છે એટલે થોડો થોડો પસીનો પણ થાય છે, અને એના કારણે ઝરમર ઝરમર ત્રણ ઋતુ ભેગી ચાલે. તીર્થંકર જેવાને ડંખ મારવા માટે જે સાપ આવ્યો હોય, સાચું બોલો, એને કઈ ગતિમાં મોકલાય? નરકમાં. બરાબર બોલ, જો નરક કેટલી? તમને ક્યાં પૂછું છે? નામ લઈને પૂછું. નામ ભૂલી ગયો, બોલો નામ શું? કાંતિભાઈ. કાંતિભાઈ. હા કાંતિભાઈ, બોલો નરક કેટલી? તમે કયો એટલી ઓછી વતી કરી નાખશો? ભાવમાં જેમ ઓછું વધતું કરી એમ કરશો? બોલો બિંદાસ બોલો. આજે બોલશો ને તો જિંદગી ભરી સાચું ના સાચું આંકડો યાદ રહેશે. બોલો કેટલી ગણે છે? ઉપર એક બે બોલો. એક થી દસ માં ચાલો, એમાંથી જે બોલવું હોય આંકડો બોલો. ચાર. વેરી ગુડ. આ ચાર માં ત્રણ ઉમેરી દો એટલે કેટલી થાય? નરક સાત છે. ચંડ કૌશિકે તીર્થંકરને ડંખ માર્યા, એ પણ ડંખ કેવા? પહેલાં તો દ્રષ્ટિથી ખતમ કરવા માગતો હતો, કારણ કે આજ સુધીમાં હજારોને એણે દ્રષ્ટિથી ખતમ કર્યા. ઉડતો કબૂતર ઉપર ચંડ કૌશિકની દ્રષ્ટિ પડે તો ઉપરથી નીચે ભડથું થઈને પડી જાય, આ તાકાત જેની દ્રષ્ટિમાં હતી. પણ એ કબૂતર હતું, આ કોણ હતા? તીર્થંકર. એ માને કે હું દ્રષ્ટિ નાખું એટલે પડી જાય, એટલે બધા પડી જાય. દરેકના અહમ પોતાના કંટ્રોલમાં રહેવા છે. ચંડ કૌશિક જેવાનો અહમ પણ કંટ્રોલમાં આવી. તમારું પુણ્ય હોય ત્યાં સુધી તમારો અહંકાર ચાલે છે. જે દિવસે પુણ્ય પરવારે તે દિવસે તમારો કોઈ ભાવ પણ નથી. ચાહે મોદી હોય કે ચાહે દુનિયાનો ટ્રમ્પ હોય, ચંડ કૌશિક નો અહમ ખવાય. હાર્યો જુગારી? આમ તો પહેલા ધડાકે ચંડ કૌશિકમાં પરિવર્તન આવી જવા જેવું હતું કે મેં દ્રષ્ટિ ફેંકી અને છતાંય અમને કાંઈ ન થયું, એનો મતલબ કે મારા કરતા પણ આ. પણ અહંકારીનો અહમ જ્યારે ઘવાય છે ને ત્યારે ડબલ જોરથી ફૂફાડા
બહુ વિરલા હોય છે કે પહેલા ધડાકે પહેલી ઠેસ વાગે અને જે સુધરી જાય તો સમજવાનું કે હજી આનામાં પરિવર્તન આવવાની શક્યતા છે. પણ ઠેસ ઉપર ઠેસ ખાધા પછી પણ જેનામાં પરિવર્તન ના આવે શું સમજવાનું? ચંડ કૌશિકે સૂર્ય તરફ દ્રષ્ટિ નાખી, સૂર્યના કિરણો આંખમાં ભર્યા, એમાં ઝેર ભેળવ્યું અને પછી એને ડંખ માર્યો. દૂધ નીકળ્યું? દૂધ નથી, શું છે? લોહી છે. અને એને એમ થયું કે ભગવાન મારા પર પડશે તો હું કચડાઈ જઈશ. સાઈડ પર ગયો, પણ તીર્થંકર એટલે કેટલું બળ ખબર છે? ચક્રવર્તી કરતા દેવોનું બળ ચડે, દેવો કરતા ઇન્દ્રોનું ચડે, ઇન્દ્રો કરતા પણ તીર્થંકર. એક બાજુ એક કરોડ લોકો ઉભા હોય, બીજી બાજુ એકલા તીર્થંકર ઉભા હોય. એક કરોડ લોકો પાસે એક સાંકળ છે અને તીર્થંકર પાસે એક સાંકળ છે. કરોડ લોકો પ્રભુને આમ ખેંચવા માંગે અને તીર્થંકર પરમાત્મા મુઠ્ઠીથી નહીં, આંગળીથી નહીં, છેલ્લી આંગળી એનો જે ટોપ એનાથી ખાલી આમ કરે ને, ઓલા કરોડો જણ હુડુરુડુ કરતા ભગવાનના ચરણોમાં અડાડે છે. કેમ? મેરુ પર્વત ઉપર ભગવાને શું અડાડ્યું હતું? અંગૂઠાનો આગલો ભાગ જ. અને મેરુએ ડિસ્કો ડાન્સ ચાલુ કરી દીધો હતો કે નહીં? જેના અંગૂઠામાં આટલી તાકાત, જેની આંગળીમાં એટલી તાકાત, એને ચંડ કૌશિક કરી શકે. પુનરાવર્તન અત્યાર સુધી હતું. આ દૂધની ધારા જોઈ ક્રોધનું પુનરાવર્તન સાધુ જીવનથી ચાલુ થયું. સાધુ ઘણો તપિયો હતો, ધરતો મન વૈરાગ, શિષ્યના ક્રોધ થકી થયો. કેટલો મોટો તપસ્વી, માસ્કમલના પારણે માસ્કમલ, આટલો વૈરાગ. એક નાનકડા બાળ મુનિ ઉપર ગુસ્સો આવ્યો અને સીધો એને ફેંકી દીધો તાપસમાં, જ્યોતિષમાં, અને છેલ્લે કોણ થઈ ગયો? ક્રોધના સંસ્કાર પુનરાવર્તન કરશો તો સાપનો અવતાર, પરિવર્તન કરશો દેવનો. સાધુ જીવનની અંદર પરિવર્તન ના આવ્યું, સર્પના જીવનમાં પરિવર્તન આવ્યું. જાતિષ્મણ જ્ઞાનથી જોયા પ્રભુ છે. આ પ્રભુને મેં ડંખ માર્યા, ધિકાર છે મને. હવે શું શરૂ થયું? પુનરાવર્તન કે પરિવર્તન? અહંકાર એ પુનરાવર્તન છે, સ્વીકાર એ પરિવર્તન છે. અહંકાર એ પુનરાવર્તન છે, સમર્પણ પરિવર્તન છે. અહંકાર એ પુનરાવર્તન છે, પશ્ચાતાપ પરિવર્તન. જીવનમાં કોઈનાથી ભૂલ નથી થતી, થાય કે ન થાય? કોલર ઊંચી રાખીને કોઈ કહી શકે એમ છે કે આપણે તો જિંદગીમાં ક્યારે કોઈ ભૂલ કરી જ નથી? જેને જિંદગીમાં એક પણ વાર ભૂલ ન કરી હોય એ બીજાને પનિશમેન્ટ આપી શકે. સર્પના ભવની અંદર પરિવર્તન. ઓહો, આ તો ભગવાન છે, મને બચાવવા માટે અહીંયા આવ્યા છે. પાછો વળી ગયો. હવે નક્કી કર્યું, આજ સુધી ભલ ભલાને ડંખ માર્યા છે, તીર્થંકરને પણ નથી છોડ્યા, હવે એક પણ જીવને મારે મારવા નથી. બિલમાં મોઢું, પૂછડી બાર, કેટલા દિવસ? 15. ગામ આખાને ખબર પડી ગઈ, ગામની મૈયારણોએ, તમને સ્ટોરી ખબર છે એટલે બહુ લંબાવતો નથી, ઘી દૂધના છાટણા કરવાના શરૂ કર્યા. જે જંગલમાં એક પણ કીડીને જેણે જીવવા નથી દીધી, એ જંગલમાં લાલ લાલ ચટાકેદાર કીડીઓ આવવા માંડી. ઘી દૂધ જોડાય એટલે આવે કે ના આવે? આવી આવીને કોના ઉપર ચડે છે? હવે સાપનું શરીર અને તમારા શરીરમાં કંઈ ફરક ખરો? હે, શું નામ તમારું? ભૂલી ગયું. પ્રવીણભાઈ, સાપનું શરીર અને આપણા શરીરમાં ફરક ખરો? તમે તો હાલારમાં રહ્યા હશો, ખેતરે ગયા હશો ને, ખેતરમાંથી સાપ નીકળ્યો હશે ને, આમ વાલ કર્યું હશે ને, કે આમ લાકડીથી ઉછીને નાખ્યા એવા. સાપની ચામડી કેટલી લીસી હોય અને આપણા તો ચામડા કેવા, ખેતરમાં કામ કરીને આવ્યા હો
એના ચામડા કેવા થઈ ગયા હોય? અમેરિકન જેવા ગોરા ગોરા ભૂરા ભૂરા હોય ખરા? એને તો તમે આ મળો ને અહીંયા લાલ લાલ ચકામાં થઈ જાય, અને આપણને કોઈ આખો ચીમટો ભરી દે તો ખબર ના પડે આપણે કસાયેલું શરીર. સાપના શરીર પર કીડી ચડે છે, ઉપરથી ચડે છે ને નીચેથી ઉતરે છે. તમે કલ્પના કરો, આપણા પેટ ઉપર કીડી ચડે અને પીઠમાંથી બહાર નીકળે, અંદરમાં એ કીડી જાય, ડંખ મારતી મારતી જાય, કઈ વેદના થાય કે ન થાય. જંગલની હજારો કીડીઓ આ લાંબા સાપ ઉપર ચડી ગઈ છે. અને યોગ શાસ્ત્રમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય લખે છે, સર્પનું આખું શરીર ચાયણી જેવું થઈ ગયું છે. ઘરમાં ચાયણી હોય, ધાન્યને સાફ કરવા ચાયણી રાખીએ, ચાયણીના કાણા હોય કે ના હોય, આખું શરીર ચાયણી જેવું, લોહીથી લથપથ. એની વચ્ચે આ ચંડ કૌશિકે પોતાની પૂંછડી પણ હલાવી નથી. મારી એક પૂંછડી હલશે, સીધી 100 કીડીનો સપાટો બોલાઈ જશે. હે જીવ, આજ સુધી તે ઘણાને માર્યા છે, આજે તારે ક્ષમતા રાખવાની છે. આજ તારું પ્રાયશ્ચિત છે, સહન કર. પરમાત્માની અમૃત દ્રષ્ટિ આ સર્પ પર પડતા 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 15 દિવસ સંભાવે પૂરા કર્યા, અને સર્પ મૃત્યુ પામ્યો. બોલો, કેટલામાં દેવલોકમાં ગયા? પેલા એ કયો, પાછું નરક કેટલી? હવે નહીં ભૂલે, જોજો. તમને રસ્તામાં પણ આ ભાઈ મળે એટલે પૂછજો, નરક કેટલી? એ ચોક્કસ કહેશે કેટલી, દેવલોક કેટલી. હવે 1 થી 15 માં નરક જવાબ આપો. પ્રોગ્રેસ, તમારો પ્રોગ્રેસ કહ્યું. તમને નહીં આવડે તમારું નાનું બચ્ચું ત્યાં બેઠું છે, કાંતિભાઈ ને ક્યાં કામ છો? કાંતિભાઈ ના દીકરા ના દીકરા જેટલો છોકરો છે. બોલ બેટા કેટલા? જો બા, આ કોનો પ્રભાવ ચાલે છે ભાઈ? અંજુલ ટાવર ઓક્સિજન ઉપર કે વેન્ટિલેટર ઉપર? હમણાં વેકેશન છે. 12 દેવલોકમાં, કેટલામાં દેવલોકમાં ગયો ચંડ કૌશિક? 8માં. મને પ્રશ્નનો જવાબ આપો, તીર્થંકરને ડંખ મારે એને 7મી પછી 8મી નરક નથી. આપણને કોઈ એમ કહે કે આ સાપને કેટલામી નરકમાં મોકલવો જોઈએ, તો આપણે એમ કહીએ જેમ કોઈ સાધ્વીજી મહારાજ સાહેબને હેરાન કરે. હમણાં ભરૂચની અંદર થયું, પટ્ટે પટ્ટે માર્યા, અને તમને કોઈ પૂછે કે આ માણસને શું કરવું જોઈએ, તમે શું કહો? હિતેશભાઈ સાચું બોલજો, માથું ફરે કે ના ફરે? અમે તમારી મહારાજ એવી પિત્ત પ્રકૃતિ જ છે, માથું ફરે તમારું. એને પટ્ટે પટ્ટો માર્યો ને એ જ પટ્ટો લઈ અને પટ્ટે પટ્ટે મારતા મારતા જેલમાં લઈ જવો છે. કારણ આપણે એ વ્યક્તિ પર દ્વેષ નથી, પણ આપણા સાધુ સાધ્વી ઉપર આપણને ભક્તિ જ. અને મારા સાધુ સાધ્વીજીને કોઈ હેરાન કરે તો એને હું છોડીશ. તીર્થંકરને ડંખ મારે ચંડ કૌશિક, એને કઈ ગતિમાં મોકલવું એવું જો આપણને પૂછે, તો આપણે કહીએ 7મી પછી જો 8મી હોય ને 8મીમાં મોકલો, કારણ કે આપણે છીએ. અને એ જ મહાવીરને પૂછો કે આને ક્યાં મોકલવો છે, તો કે 8મી નરકમાં નહીં, 8મા. સામો થાય આ, તમે થજો પાણી, એવી છે પ્રભુ વીરની આગની સામે આગ એ પુનરાવર્તન, આગની સામે પાણી એ પરિવર્તન. આવો, આવી તો એક એક દોષ અને એક એક ગુણના બાબતમાં રોજના જો એક એક પ્રવચન કરીએ, 10 દિવસની પ્રવચન શ્રેણી ચાલે, ભય મૈથુન પરિગ્રહ રાગ દ્વેષ ક્રોધ અહમ માયા લોભ, જેટલા દોષો એ પુનરાવર્તન છે, એની સામે સદગુણ એ પરિવર્તન છે. ટૂંકમાં કહીએ તો આ ભવ પુનરાવર્તન માટે નથી મળ્યો. કોઈ જીવ પ્રત્યે ક્રોધ આવે ત્યારે જીવને કયો? ક્રોધ તો અનંતકાળમાં કરતો આવ્યો છે, હવે આ પુનરાવર્તન માટે નથી. શેના માટે છે? ડંખની સામે ડંખ સાપના ભાવમાં, ભસવાની સામે ભસવું કયા ભાવમાં કર્યા છે? કૂતરાના ભાવમાં. એ કૂતરા બલાડાને સાપના ભાવમાં જે કામ કર્યા
એ જ કામ જો આજ ભવમાં કરવાના હોય, વોટ્સએપમાં આપણા માટે કોકે નબળું લખ્યું, એની સામે આપણે નબળું લખીએ, આપણે બીજું કાંઈ નથી કરતા, આપણે દુર્ગતિનું રિઝર્વેશન કરી રહ્યા છીએ. સામો થાય તમે થજો પાણી. વોટ્સએપના મેસેજને તમે એવોઇડ કરો. યુ આર વોટર, હી ઇઝ અ ફાયર, યુ આર વોટર. અને યાદ રાખજો, જળ અને જ્વાળામાંથી હંમેશા જ્વાળાનો પરાજય છે અને જળનો જ વિજય છે. આગ લાગે ત્યારે શું છાડવામાં આવે? આગની સામે આગ